છે આપણું પાટણનું હાંસાપુર ગામ, જેના રોડ અને રસ્તા ખૂબ જ ઉબડખાબડ બનેલા છે અને આ ખરાબ રસ્તાને કારણે ખૂબ જ ગંદકી થયેલ છે, જેમાં ગામના લોકો તથા પ્રેગ્નેન્ટ મહિલાઓને ખૂબ જ હાલાકીઓનો સામનો કરવો પડે છે. આ બાબતે ગામના રહીશોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની તસ્દી લેવામાં આવતી નથી અને ગામના રહીશોએ રજૂઆતમાં જણાવેલ કે અગાઉ આ ગામ પંચાયત હસ્તકે હતું એ સમયે ગામના ખૂબ જ સફાઈ થતી હતી અને ગામમાં સારી દેખરેખ રાખવામાં આવતી હતી, પરંતુ હાલમાં નગરપાલિકાના સત્તાધીશોને ગામના રહીશોએ રજૂઆત કરવા છતાં નગરપાલિકા સત્તાધીશોએ જણાવેલ કે શું કામ ગામનો ઝંડો લઈને ફરો છો, આ તો બધું તો ચાલતું રહેવાનું. આમ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. હાલમાં પાટણના હાસાપુર ગામની જે હાલત છે તે દર્શકો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. રિપોર્ટર જગદીશ સોલંકી. હાસાપુર ગામની અંદર નગરપાલિકા દ્વારા કોઈ જ દેખરેખ કે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને આપણે વારંવાર રજૂઆતો કરીએ છીએ, છતાં પણ આ હાસાપુર ગામની અંદર કોઈ પણ કોર્પોરેટરની અહીંયા આંખ આડા કાંડ કરી રહ્યા છે, તો અહીંના સ્થાનિકો પણ વારંવાર મુશ્કેલીથી હેરાન થઈ ગયા છે. અહીંના વડીલો જો પોતે પોતાના આરોગ્યનું જાળવવા માટે માસ્ક પણ પહેરે છે, પરંતુ અહીંયા આપણે જોયું કે ગંદકી કેટલી બધી છે, તો માસ્ક પહેરવાનો મતલબ પણ શું? પરંતુ શું સરકારનો કાયદો છે, સરકારના કાયદાનું પાલન કરી રહ્યા છે? તો વડીલ, આપનું નામ શું? નાથાભાઈ. વડીલ, આપ કેટલા વર્ષથી આ પરિસ્થિતિ જુઓ છો હાંસાપુરની? ક્યારથી? 3 મહિનાથી આજ પરિસ્થિતિ છે. આમ તો કાયમ છે, આવી કાયમ ની છે. આ તો આસના જેવા છું તો ભાઈ કોઈ ખબર જ નથી. આ તો જે પંચાયતમાં જ્યું ને, વેરો રિકોટી બધું લે છે, પણ આ પંચાયત નગરપાલિકામાં કોઈ જોનાર નહીં, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. અરે વાહ, સુપર ભાઈ. બસ બસ, આજ જોઈતું હતું આપણે. આપણે કોઈ પોલિટિક્સમાં નથી માનતા, પરંતુ આ સરકારની ફરજમાં આવે છે કે આપણું આરોગ્ય, જાહેર જન આરોગ્ય સાચવવું જોઈએ અને લોકોને સુખાકારી સગવડ મળવી જોઈએ. એક મિનિટ આગળ વધો, ફોન લગલો. તમારી ગાડી નહીં નીકળે? અચ્છા, આગળ અમે જઈએ છીએ. તમારી ગાડી નહીં નીકળે, તમે આગળ નીકળો. તમે નીકળાયું જ નહીં. કોઈ સાધન નહીં નીકળતું, સ્કૂટર નહીં નીકળતું. બહેરા છોકરાનો ખો પડે, બાઈક સ્લીપ મારી જાય, ગાડા બુડું તો હેડી જાય, કેવું નહીં બાઈક જાય, ઉતરી જાય, તો તેમ પડે એવું નહીં. કોઈ પરિસ્થિતિ લોકો હાસાપુરમાં કોઈ સંભાળ માણસ નહીં. માસ્ક કરી દો, માસ્ક કરી દો. અહીંયા જે ગામના લોકો સરકારશ્રીના દરેક નિયમોનું પાલન કરે છે, સરકારનો જે માસ્ક પહેરવાનો અમલ છે તો માસ્ક પણ પહેરી રહ્યા છે અને પોતે નગરપાલિકાનો વેરો પણ ભરી રહ્યા છે અને ગટર વેરો, પાણી વેરો, સફાઈ વેરો, આ બધા જ વેરાઓ નગરપાલિકાને આપી રહ્યા છે, પણ નગરપાલિકા દ્વારા કંઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપ સાહેબ ક્યાંના છો? અહીંના. શું નામ છે આપનું? જીવાજી. જીવાજી ઠાકોર, બરાબર. આપને કંઈ કહેવું છે નગરપાલિકા વિશે? નવરંગ સોસાયટી. અચ્છા, ગામનું પરું કેવાય તે? બરાબર. અને ત્યાંથી રશિયન નગર નીકળી શકાય, તો ત્યાંનો પણ રસ્તો બ્લોક છે, અહીંનો પણ રસ્તો બ્લોક, તો ગામમાંથી બહાર જવાનો કોઈ રસ્તો જ નથી. અચ્છા, અને આ જે કૂતરું મરી ગયું છે એ ક્યારનું છે? સવારનું મરી ગયું. તમે કોઈ જાણ કરી છે? જાણ નથી કરી. ઓકે, વાંધો નહીં.